નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુરુકૃપા એકેડેમી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે તેમ આપણી ગુરુકૃપા એકેડેમી યુટ્યુબ ચેનલ ઉપર આપણે ધોરણ દસના ગણિત વિજ્ઞાન અને બીજા વિષયો અંગ્રેજી ગુજરાતીના વાઇઝ વિડીયો મૂકી રહ્યા છે જેની અંદર આપણે વિજ્ઞાન વિષયના પ્લેલિસ્ટમાં પ્રકરણ નંબર એક પ્રકરણ નંબર બે અને પ્રકરણ નંબર ત્રણના વિડીયો મૂકી ચૂક્યા છે જો તમારે એ વિડીયો જોવાના બાકી હોય તો હાલ જ પ્લે લિસ્ટમાં જઈ અને તે વિડીયો જોઈ લેવા હવે મિત્રો આપણે પ્રકરણ નંબર વાઇઝ થોડાક પ્રશ્નો જેવા કે તમને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે એવા પ્રશ્નોની ચર્ચાઓ આપણે શરૂ કરી રહ્યા છીએ તો આજથી આપણે એ પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ જેમાં આજે આપણે પ્રકરણ નંબર એકના બે પ્રશ્નોની ચર્ચા કરીશું જેમાંથી એક પ્રશ્ન એક માર્ક્સની અંદર પૂછાઈ શકે તેવો છે અને એક પ્રશ્ન બે માર્ક્સની અંદર આ રીતે મિત્રો આપણે સિરીઝ વાઇઝ દરેક પ્રશ્નોને ડિટેલમાં ચર્ચા કરવાના છીએ અને તેનો જવાબ કઈ રીતે લખવો એ પણ આપણે તમને બતાવવાના છીએ તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો હાલ જ સબસ્ક્રાઈબ કરી દો સાથે સાથે જો તમને અમારો આ પ્રયત્ન ગમતો હોય તો તમે કરી શકો અને સજેશન આપવા માટે કોમેન્ટ કરી શકો છો તો મિત્રો ચાલુ કરીએ આપણા બે ચર્ચા આજે આપણે પ્રકરણ નંબર એક ના બે પ્રશ્નો જોઈશું જેમાં પ્રથમ પ્રશ્ન છે કોઈ પણ પદાર્થમાં રાસાયણિક પ્રક્રિયા થઈ શકે છે કે નહીં તે કયા અવલોકનના આધારે જાણી શકાય અને બીજો પ્રશ્ન છે કે રોજિંદા જીવનની કઈ પરિસ્થિતિમાં રાસાયણિક ફેરફાર જોવા મળે છે અને સાથી આ બે પ્રશ્નોના જવાબ તમને પૂછાય તો આપણે જવાબ આપવા માટે કઈ રીતે લખીશું કે પ્રશ્ન નંબર એકની ચર્ચા કરીએ કે જો કોઈ પણ પદાર્થમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે એવું આપણે કયા અવલોકનના આધારે કહી શકીએ તો આપણે નીચે મુજબના અવલોકનોના આધારે કહી શકીએ કે અહીંયા કોઈક ને કોઈક રાસાયણિક પ્રક્રિયા થાય છે મિત્રો તમને ખ્યાલ જ છે કે જ્યારે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પદાર્થની અવસ્થામાં પરિવર્તન આવતું હોય છે એટલે કે પદાર્થ ઘન અવસ્થામાંથી પ્રવાહી પ્રવાહીમાંથી વાયુ અને વાયુમાંથી ઘન આવા જુદા જુદા અવસ્થાઓની અંદર પરિવર્તન થઈ શકતો હોય છે તો આપણે આપણું એક અવલોકન લખી શકીએ કે જ્યારે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હશે ત્યારે અવસ્થામાં પરિવર્તન જોવા મળશે બીજી એક વાત કરીએ કે વાયુનું ઉત્સર્જન એટલે કે કોઈક રાસાયણિક પ્રક્રિયાઓ એવી પણ હોય છે જેની અંદર જુદા જુદા વાયુઓનું ઉત્સર્જન થતું હોય છે ઉદાહરણ તરીકે હું તમને કહું કે જ્યારે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો આ રાસાયણિક પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન વાયુ ઉદ્ભવતો હોય છે આ રીતે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા પણ તમે તમારી આસપાસ જોઈ શકો જેમાં જુદા જુદા વાયુઓ ઉદભવતા હોય તો આપણે વાયુનું ઉત્સર્જન પણ એક સંકેત લઈ શકીએ કે અહીંયા કોઈક રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે રંગમાં પરિવર્તન એટલે કે કેટલાક દ્રાવણોના રંગની અંદર પણ રાસાયણિક પ્રક્રિયાના કારણે પરિવર્તન આવતું હોય છે માટે આપણે એને પણ એક સંકેત સ્વરૂપે લઈ શકીએ અને તાપમાનમાં પરિવર્તન મિત્રો તમને ખ્યાલ હશે કે આપણે પ્રકરણ નંબર એકની અંદર ચર્ચા કરી ગયા કે રાસાયણિક પ્રક્રિયાઓ કાં તો ઉષ્મા શોષક હોય અથવા તો ઉષ્મા ક્ષેપક હોય ઉષ્મા શોષક એટલે શું કહેવાય તમને ખ્યાલ હશે કે તેની અંદર ઉષ્માનું શોષણ થતું હોય અને ઉષ્માક્ષેપક એટલે કે જેની અંદર ઉષ્માનું ઉત્સર્જન થતું હોય જ્યારે જ્યારે ઉષ્માનું શોષણ થાય ત્યારે પાત્ર ઠંડુ થતું હોય છે અને જ્યારે જ્યારે પા ઉત્સર્જન થાય ત્યારે પાત્ર ગરમ થતું હોય છે તો આપણે જાણી શકીશું કે આપણે જે પ્રયોગ ચાલી રહ્યો છે તેમાં જો તાપમાનમાં પરિવર્તન આવે તો આપણે એવું નક્કી કરી શકીએ કે અહીંયા કોઈક રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે તો મિત્રો આ રીતે આ ચાર પરિબળોના અવલોકન પરથી આપણે એવું જાણી શકીએ કે અહીંયા કોઈક રાસાયણિક પ્રક્રિયા થાય છે આ પ્રશ્ન તમારે એક માર્ક્સમાં પૂછાય તો કઈ રીતે લખવો તમે સ્ક્રીનશોટ પાડીને લખી શકો છો આગળ વધીએ મિત્રો તો બે માર્ક્સનો પ્રશ્ન જે મેં આજે લીધો છે કે રોજિંદા જીવનની કઈ પરિસ્થિતિમાં રાસાયણિક ફેરફાર જોવા થતા જોવા મળે છે જણાવો અને સાથે તો મિત્રો તમને ખ્યાલ જ છે આપણે પ્રકરણ નંબર એકમાં ચર્ચા કરી કે રોજિંદા જીવનમાં જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ આપણને જોવા મળતી હોય છે અને જેના કારણે પદાર્થની ઓળખમાં બદલાવ આવવો અથવા રાસાયણિક ફેરફાર થવો એને આપણે રાસાયણિક પ્રક્રિયા કહી શકીએ છીએ આમ કોઈ પણ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થયો એવું ત્યારે જ કહી શકાય જ્યારે તેમાં રાસાયણિક પ્રક્રિયા થઈ હોય એટલે કે મિત્રો આપણે ઉપરના ફેરફારો જે જોયા એ બધા ફેરફારો ક્યારે થતા હોય છે એ બધા રાસાયણિક ફેરફારો કહેવાય એ ક્યારે થતા હોય જ્યારે જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય હવે રોજિંદા જીવનમાં આવી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ આપણી આસપાસ થતી હોય છે તો એવી પ્રક્રિયાઓ કઈ તો એના વિશે આપણે ખ્યાલ મેળવીએ તો ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે તો દૂધ બગડી જતું હોય છે એ તમને પણ ખ્યાલ હશે કે ઉનાળા દરમિયાન આપણે દૂધને ખુલ્લે મૂકી દઈએ તો એ દૂધ કેવું થાય તો બગડી જાય તો એનું કારણ પણ એક રાસાયણિક પ્રક્રિયા ગણી શકાય બીજી વાત કરીએ કે લોખંડના તવા તપેલા ખીલા ને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો એમને શું થતું હોય છે મિત્રો તમને ખ્યાલ છે કે એમને કાટ લાગતું હોય છે કેમ કાટ લાગે છે તો જ્યારે તે ભેજવાળી હવાના સંપર્કમાં આવે છે ત્યારે તેમની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય અને જેના કારણે આ ખીલા લોખંડના તવા તપેલાની વસ્તુઓને કાટ લાગવાની શક્યતા રહેલી છે જેના માટે આપણે ઘણા બધા ઉપાયો કરીએ એમની સપાટી પર રંગ લગાવીને કે બીજી બધી પ્રવૃત્તિ દ્વારા આ કાટ લાગતો આપણે અટકાવતા હોઈએ છીએ આગળ વધીએ તો દ્રાક્ષનું આથવણ થવું મિત્રો તમને ખ્યાલ હશે કે આથવણ થવાની ક્રિયા એ સૂક્ષ્મ જીવો દ્વારા થતી પ્રક્રિયા છે પરંતુ આ સૂક્ષ્મજીવો દ્વારા પણ જે પદાર્થો છે એમને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે અને જેને આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ કારણ કે એની અંદરથી કેટલાક એસિડ અથવા કેટલાક બીજા પદાર્થોનો ઉદભવ થતો હોય છે માટે એને આપણે રાસાયણિક પ્રક્રિયા કહી શકીએ ખોરાકનો રંધાવો આપણા ઘરે આપણે રોજ ખાવાનું ખાઈએ છીએ તો જે ખોરાકનું રંધાવાની પ્રક્રિયા છે મિત્રો એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ગણવામાં આવતી હોય છે સાથે સાથે આપણા શરીરની અંદર ખોરાકનું પાચન થવું એની અંદર પણ રાસાયણિક પ્રક્રિયાનો ભાગ હોય છે કારણ કે તમને ખ્યાલ છે કે આપણા જઠણની અંદર એચ સીએલનો સ્ત્રાવ થાય છે આગળ નાના આંતરડાની અંદર જુદા જુદા ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે આ બધી જ વસ્તુઓ પાચનની ક્રિયામાં મદદરૂપ થાય છે અને જેની અંદર ચોક્કસ રાસાયણિક પ્રક્રિયાઓ ઉદભવતી હોય છે ઉપરાંત આપણે જે શ્વાસ લઈએ છીએ મિત્રો એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ગણવામાં આવે છે કારણ કે શ્વાસ લેવાની અંદર જારક અને અજારક શ્વસન થાય છે અને જેમાંથી પણ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ આપણને જોવા મળતી હોય છે તો આ રીતે મિત્રો આપણા રોજિંદા જીવનમાં આપણી આસપાસ આટલા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે આ ઉપરાંત પણ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જો તમને ખબર હોય તમે લખતા હો તો લખી શકો છો પણ બે માર્ક્સના પ્રશ્નોમાં આટલું તમે લખશો આ રીતે જવાબ આપશો તો આ ઇનફ ગણવામાં આવે છે તો આ રીતે મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયાઓ રોજિંદા જીવનમાં કઈ જોવા મળે છે અને રાસાયણિક પ્રક્રિયાના સંકેતો વિશે આજે જાણ્યું આગળ આપણે બીજા બધા જ પ્રશ્નોની ચર્ચાઓ આ વિડીયો સિરીઝની અંદર કરીશું તો અમારા ચેનલને તમે લાઈક સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો અને તમે કોઈ સજેશન આપવા માગતા હો તમને અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો આ ચેનલ ઉપર ગણિત વિજ્ઞાન અંગ્રેજી દરેક વિષયના વિડીયો આવવાના છે તો જોતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેનાથી અમારી નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે ધન્યવાદ